અમરેલી જિલ્લામાં કલેક્ટર અને પોલીસની અલગ અલગ ટીમો બનાવીને રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલાના ગ્રામ્ય અને શહેરમાં આવેલી રેશનિંગની દુકાનોમાં ચેકિંગ કરતા રેશનિંગ ઓપરેટરો દ્વારા ફિંગરનો મિસયુઝ કરીને લાખો રૂપિયાના રેશનિંગના પુરવઠાનું કૌભાંડ સામે આવ્યું હતું. રેશનિંગ પુરવઠા કૌભાંડ અંગે રાજુલાના મામલતદાર રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા 8 કૌભાંડીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને પોલીસે 6 જેટલા શખ્સોની ધરપકડ કરી છે અને 16 શકમંદોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ છે અમરેલી જિલ્લાના દરિયાકાંઠાનું રાજુલા. રાજુલામાં ગરીબ વ્યક્તિઓ માટે સરકારી રેશનિંગની દુકાનોમાં લાખો રૂપિયાનો કૌભાંડ આચરતા કૌભાંડીઓ સામે પોલીસ અને વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓક અને જિલ્લા પોલીસ વડા નરેપ્ત રાયે અલગ અલગ 100 ટીમો બનાવીને રેશનિંગની દુકાનોમાં વપરાતા કોમ્પ્યુટરમાં ફિંગર લેતા ઓપરેટરો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, તો તેમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ સામે આવી હતી. રેશનિંગના કૌભાંડનો પર્દાફાશ થતા રાજુલા મામલતદારે પોલીસ ફરિયાદ કરતા પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી છે. તેમાં એવું છે કે માન્ય કલેક્ટર સાહેબ અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ઓકે સાહેબની સૂચના મુજબ આખા અમરેલી જિલ્લામાં 5-5 તાલુકામાં 16 ટીમો બનાવેલ છે. 16 ટીમોના દરેક ટીમમાં 1-1 ડેપ્યુટી કલેક્ટર સાહેબો હાજર હતા. આ રાજુલા અને જાફરાબાદની વાત કરીએ તો રાજુલાના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ શ્રી એસ ડાભી સાહેબના આગેવાની નીચે અમારી 5 ટીમો બનાવેલી હતી અને જે રેસિંગનો માલ છે એ અંગૂઠો જે સ્થંપ નથી આવતા અને જે માલનું વિતરણ કરે છે એ બાબતે મોટા પાયે માન્ય કલેક્ટર સાહેબને ફરિયાદ મળેલ, તેના અનુસંધાને જુદી જુદી ટીમ બનાવેલ અને એ ટીમનો આખું સર્વે કરી માન્ય કલેક્ટર સાહેબને ડાભી સાહેબના નેજા હેઠળ અમે અહેવાલ કરેલ અને અહેવાલના અનુસંધાને આખા જિલ્લામાંથી 8 વ્યક્તિઓ ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, તેમજ 11 જણાને શંકાસ્પદ તરીકે નામ દાખલ કરવામાં આવેલ છે અને વધુ વિગતો માટે અને વધુ તપાસ માટે અમોએ પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે અને જે પોલીસ વિભાગ દ્વારા આ તપાસની કામગીરી હાલમાં ચાલુ છે. રાજુલા મામલતદારે રેશનિંગના કોમ્પ્યુટર ઓપરેટર સહિતના રેશનિંગના ડીલરોને હાલ પોલીસે પકડીને પૂછપરછ શરૂ કરી છે. તપાસ અધિકારીએ જણાવતા કહ્યું હતું કે ઘઉં 44,66,000, ચોખા 21,58,000, ખાંડ 2,61,000 કિલોગ્રામ અને કેરોસીન 11,00,000નું કાળા બજાર વેચાણ કરી દીધા હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. સસ્તા અનાજ પુરવઠાનું કૌભાંડ અમરેલી, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી સહિતનું હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું હતું. છેલ્લા 6 માસ દરમિયાન એટલે 1 જાન્યુઆરીથી 6 માસ દરમિયાન અમરેલી જિલ્લાના રેશન શોપ દુકાનદારો દ્વારા ઘઉં કિલોગ્રામમાં 44,66,000 તથા ચોખા 21,58,000 તથા ખાંડનો જથ્થો આ કિલોગ્રામમાં છે 2,61,000 અને કેરોસીન લીટર 11,71,000નો જથ્થો કાળા બજારમાં વેચાણ થયેલોનું માનવાનું મામલતદારશ્રીએ આપેલ ફરિયાદના ફલિત થાય છે. અમરેલી જિલ્લાનું લાખો રૂપિયાનું રેશનિંગ કૌભાંડ પોલીસ તંત્રે પકડતા રાજુલાની રેશનિંગની દુકાનોમાં તાળા લાગ્યા હતા. પોલીસ અને પુરવઠા વિભાગની તપાસ દરમિયાન રાજુલાના એપીએમસી સેન્ટર ખાતે એક દુકાનમાં તપાસ કરતા સર્વર રૂમ સામે આવતા પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ બિટકોઇન જેવું કૌભાંડ પણ સાથે સામેલ હોવાની શંકાએ ક્રિપ્ટોકરન્સીનું કૌભાંડ પણ સામે આવે તેવી સમીકરણો સાકાર કર્યા છે. આપ બધાને ખબર હશે કે છેલ્લા ઘણા દિવસથી પુરવઠામાં જે આધાર વેરિફિકેશન આવ્યા પછી આખી પુરવઠાની સિસ્ટમને રિંગ કરીને અથવા કોઈ બોગસ સોફ્ટવેર વાપરીને જથ્થો વગે કરવાની ફરિયાદો આપણને મળતી હતી. એના ભાગરૂપે અમે 8 ટીમો બનાવી પોલીસ અને પુરવઠા વિભાગના સંયુક્ત ઉપક્રમથી લગભગ 16 જગ્યા જેટલી રેડો કરી હતી. એ રેડ દરમિયાન અમે દુકાનદારોના લેપટોપ અને કમ્પ્યુટર, બાયોમેટ્રિક સ્કેનર એ બધા સીઝ કર્યા છે. સાથોસાથ રેડ દરમિયાન અમને એક સર્વર રૂમ મળી આવ્યો જે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં એક દુકાનદાર છે જેની બાજુની મિલકતમાં એને વસાવેલો હતો. એ કોના માલિકીની મિલકત છે અને એ કોને એક્ઝેક્ટલી વસાવેલો છે એની તપાસ હાલ ચાલુ છે. રેશનિંગ કૌભાંડ મામલે અમરેલી જિલ્લા પોલીસ વડા, કલેક્ટર બંને સંયુક્ત ટીમ હજુ પણ આ કૌભાંડ પર નજર રાખી રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ કેટલાક વધુ નામ ખુલે તેવી શક્યતાઓ માનવામાં આવી રહી છે. જયદેવ કાઠી, નિર્માણ ન્યૂઝ, અમરેલી.